હેલો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ અગત્યનું 10મા ધોરણનું ત્રિકોણમિતિ, જે નવા સિલેબસ મુજબ આપણે ગણી રહ્યા છીએ. સ્વાધ્યાય છે 8.4, દાખલા નંબર 5 અને એમાં સમ નંબર 1 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે એક પછી એક વિડીયોમાં 1 થી લઈને 10 સુધી બધા જ ટોપિક કવર કરવાનો, એટલે કે બધા જ દાખલા ગણવાનું આપણે એક પછી એક વિડીયો બનાવતા જઈશું. સૌ પ્રથમ શરૂઆત કરીએ પહેલાં સમ નંબર 1થી. તો સમ નંબર 1માં ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે છે. કોસેક થીટા માઇનસ કોટ થીટા સ્ક્વેર આપ્યો છે, એટલે કે તમે કહી શકો કે આપણને આપી છે આ ડાબી બાજુ અને હવે જમણી બાજુ આપણે પ્રૂવ કરવાની છે. શરૂઆત કરીએ તો આપણે જોશો તો સમની અંદર આપ્યું છે ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા માઇનસ કોટ થીટા સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ સ્ટેપ જે તમારે ધ્યાનમાં રાખવાનું છે એ સ્ટેપ છે તમારે સાઇન અને કોસમાં કન્વર્ટ કરવાનું. ઇન ધ સેન્સ, જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમારે સાઇન અને કોસમાં કન્વર્ટ કરવાનું છે. તો તમે કહી શકો કે સર, કોસેક ઇઝ ઇક્વલ ટુ 1/sin θ. તો આપણે અહીંયા લખીશું 1/sin θ. અને કોટ ઇઝ ઇક્વલ ટુ 1/10. અને ટેન ઇઝ ઇક્વલ ટુ સાઇન અપોન કોસ થીટા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જે ધ્યાન રાખવાનું છે કે આપણે ટેનની જગ્યાએ 1/10ની જગ્યાએ શું મૂકી શકીએ? સાઇન થીટા અપોન કોસ થીટા, જેને બીજી રીતે કહીએ તો કોસ થીટા અને સાઇન થીટા. એટલે કે આ જે સ્ટેપ, અગત્યનું સ્ટેપ જે તમારે ધ્યાન રાખવાનું છે કે છેદમાં કોસ હોવાથી ક્યાં આવી જશે? અંશમાં આવી જશે. તો હવેનું સ્ટેપમાં આપણે આગળ લખીએ તો સીધું જ આપણે આ સ્ટેપ લખીશું કોસ થીટા અપોન સાઇન થીટા અને હોલ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, જેને પણ આ સ્ટેપ ખબર પડી ગઈ એને એમ કહી શકો કે આ પોઈન્ટમાં ઘણું ખરું ક્લિયર થઈ ગયું કહેવાય. આ દાખલાનો મેઇન પોઈન્ટ જે હતો એ કોટને આપણે કન્વર્ટ કરવાનું, તો કોસ થીટા અપોન સાઇન થીટા. હવે આપણે આગળ જઈએ તો સૌથી બીજો પોઈન્ટ આવશે આપણા માટે, જ્યારે પણ દાખલાની અંદર સાઇન કોસમાં કન્વર્ટ થઈ જાય તો એના પછીનો પોઈન્ટ જે આવે છે એ પછીનો પોઈન્ટ જે આવે છે એ તમારે લસાઅ લેવાનો છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ લસાઅ લેવાનું. તમે જુઓ છેદ બંનેના સરખા હોવાથી લસાઅ આવશે સાઇન થીટા અને ઉપર લખાશે 1 - cos θ² જેને આપણે આગળ જઈએ તો હવેના સ્ટેપમાં જે આપણને આપવામાં આવ્યું છે જેની અંદર આપણે આગળ જઈશું તો આપણે લખી શકીએ કંઈક આ પ્રકારે 1 - તો હવે આપણે લખી શકીએ 1 - cos θ² અને sin θ² આ સ્ટેપ લખતાની સાથે જ તમે કહી શકો કે આપણે એક આઇડેન્ટિટીનો યુઝ કરીશું, એટલે કે નિત્યસમનો યુઝ કરીશું, જેની અંદર આપણે લખી શકીએ sin²θ + cos²θ = 1. તો હવેના સ્ટેપમાં જે આપણે ધ્યાન રાખવાનું છે જેની અંદર આપણે લખી શકીએ બીજી રીતે sin²θ = 1 - cos²θ. તો હવે આપણે સાઇન સ્ક્વેરની જગ્યાએ શું મૂકી શકીશું? 1 - cos²θ. અને અહીંયા આપણે લખીશું 1 - cos²θ² હવે બીજો સ્ટેપ જે આવે છે જેને આપણે કહી શકીએ, જેમાં વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ભૂલ થતી હોય છે, ઈ સ્ક્વેરને આપણે બીજી રીતે લખી શકીએ a × a. એ જ રીતે આને આપણે લખી શકીએ 1 - cos θ અને 1 + cos θ, જે આપણે ઉપર લખ્યું. આ આઇડેન્ટિટી એટલે કે નિત્યસમનો આપણે ઉપયોગ કરી શકીએ a² - b² જેને આપણે લખીશું a + b અને a - b. તો અહીંયા આપણે લખીશું a + cos θ અને a - cos θ. જેવું આ સ્ટેપ આપણું ક્લિયર થતાં a - cos θ કટ થઈ જશે, એટલે કે છેદ અને અંશમાંથી કપાઈ જશે, છેદ ઉડી જશે. તો આવશે 1 + cos θ / 1 +
અહીંયા એક માઇનસની ભૂલ થઈ ગઈ છે, અહીંયા આપણે લખી કાઢીશું માઇનસ, જે અહીંયા આવી જશે માઇનસ, તો અહીંયા આવી જશે વન પ્લસ કોસ થીટા, જે કહી શકો કે જમણી બાજુ આવી જશે. શું કેવું, શું બેઠું હોય અવાજ કરે, જે આવી જશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ પોઈન્ટમાં ખબર પડી હશે. જો તમને દાખલામાં ખબર પડી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એકવાર નાનકડો આપણે રિકેપ લઈ લઈએ અને પછી સમ વિડીયો પૂરી કરીએ. તો સમની અંદર સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણને જે ઇન્ફોર્મેશન આપેલી એને આપણે સાઇન અને કોસમાં કન્વર્ટ કરી, એના પછી લસા લેવામાં આવે, પછી આપણે સ્ક્વેર ઉપર એટલે કે અંશમાં અને નીચે લખ્યો, સાઇન સ્ક્વેરની જગ્યાએ આપણે વન માઇનસ કોસ સ્ક્વેર લખ્યો. વન માઇનસ કોસ સ્ક્વેર લખ્યા પછીના સ્ટેપમાં નીચે આપણે સેમ વે આવી રીતે અલગ અલગ કરીને અહીંયા કે સાઇન સ્ક્વેરની જગ્યાએ વન માઇનસ કોસ સ્ક્વેર લખ્યું. સાઇન સ્ક્વેર વન માઇનસ કોસ સ્ક્વેર હોલ સ્ક્વેર આપેલો હોવાથી આપણે એવી રીતે પણ લખી શકીએ, વન માઇનસ કોસ સ્ક્વેર, વન માઇનસ કોસ થીટા અને વન માઇનસ કોસ થીટા. ધ્યાનમાં રહે અહીંયા ભૂલમાંથી સાઇન ચેન્જ હતી જે આપણે પછી સુધારી દીધી. એના પછીના સ્ટેપમાં જે અગત્યનું આવશે, અહીંયા આપણને જે બીજી નિત્યસમ લાગે છે એ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી અને એ માઇનસ બી, જેની કિંમત આપણે અહીંયા મૂકતા આપણે એ માઇનસ બી એ માઇન એટલે કે એક માઇનસ કોસ થીટા અને વન માઇનસ કોસ થીટાને આપણે ઉડી જશે, અને જેની સાથે આપણે આવશે વન માઇનસ કોસ થીટા અપોનમાં આવશે વન પ્લસ કોસ થીટા, એટલે આપણી જમણી બાજુ જે આપણે દાખલામાં આપી છે એ સોલ્વ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ સમમાં ખબર પડી હશે. નવી વિડીયોમાં આપણે મળીશું સ્વાધ્યાય 8.4 નો દાખલા નંબર 5 નો બીજો દાખલો.